છોટાઉદેપુર તાલુકાના એક ગામમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરનાર શખ્સને કોર્ટે 7 વર્ષ કેદની સજા ફટકારી હતી. 2019માં રંગપુર પોલીસ મથકમાં આઈપીસી કલમ 307, 114 આનુસાઈક તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધાયો હતો. લગ્ન પ્રસંગમાં બંદૂક લઈને આવેલા અર્જુન રાઠવા પાસેથી બંદૂક લઈ જુવાનસિંહ રાઠવાએ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં લગ્ન પ્રસંગમાં આવેલા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સરકારી વકીલ સોનલ દેસાઈ અને જેબી પુરાણીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે સજા ફટકારી હતી. આજરોજ છોટાઉદેપુર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી પરાસર સાહેબ નાઓએ આરોપી જુવાનસિંહ પુરલા નાઓને 7 વર્ષની કેદની સજાનો હુકમ ફરવામાં આવ્યો છે. બનાવની ટૂંકી હકીકત એવી છે કે રંગપુર પોલીસ સ્ટેશનની અંદર ગુના રજિસ્ટર નંબર 10/2019થી ઇપીકો કલમ 307, 114 આર્મ્સ એક્ટ 25, 127 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનાના અનુસંધાને નામદાર કોર્ટની અંદર સાક્ષી પુરાવા લેવામાં આવ્યા. 27 જેવા દસ્તાવેજ પુરાવા રજૂ કરેલા હતા. 18 જેવા સાક્ષી પુરાવાની જુબાની લેવામાં આવી હતી. જે સદર કેસની અંદર ટૂંકી હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ચંદ્રસિંહભાઈ દીધલિયાભાઈ રાઠવાનાઓના કુટુંબમાં લગ્ન હોય. જે લગ્ન પ્રસંગની અંદર આ કામના આરોપીઓ અર્જુનભાઈ તેરસિંહભાઈ રાઠવા અને જુવાનસિંહભાઈ પુરલાભાઈ રાઠવાનાઓ આવેલા હતા અને એ લગ્નની અંદર અર્જુનભાઈ તેરસિંહભાઈ નાઓ સાથે પોતાની બંદૂક હોય અને એ બંદૂક આ કામના આરોપી જુવાનસિંહ પુરલાભાઈ નાઓએ ખૂંચી લીધેલી અને તે વખતે દીકરીની વિદાય વેળાનો પ્રસંગ ચાલતો હતો. તે વખતે તેઓએ ફાયરિંગ કરેલું અને તે ફાયરિંગ નીચે જમીન ઉપર કરતા આ કામના ફરિયાદીનાઓની બહેનને ઇજાઓ થયેલી અને ગંભીર પ્રકારની ઇજાઓ એમને પહોંચાડેલી અને એની સાથેના બીજા સાહેબ હતા તેઓને પણ ઇજા થયેલી. એટલે આ બનાવમાં 2 જણને ગંભીર પ્રકારની ઇજા પડેલી, જેથી આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા પુરવાર થતાં નામદાર સાહેબે 7 વર્ષની સજાનો હુકમ કરેલો છે.